હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુરની. છોટાઉદેપુર જિલ્લાના અતિવૃષ્ટિને લઈને રાજ્યના કૃષિ મંત્રી રાધવજી પટેલે મુલાકાત લઈ ખેતીનું નુકસાન નિરીક્ષણ કર્યું. છોટાઉદેપુર જિલ્લામાં બારે મેઘ ખાંખા થતાં ખેતીને મોટા પાયે નુકસાન થયું છે. અનેક ખેતરોમાં પાક તણાઈ ગયા તો નદી કિનારેના ખેતરોમાં મોટા પાયે જમીનનું ધોવાણ થયું છે. ખેતી નુકસાનને લઈ ખુદ રાજ્યના કૃષિમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. બોડેલી તાલુકાના પાણેજ, ખોડિયા અને નસવાડી તાલુકાના આકોના અને ઘોડી સિમેલ ગામની મુલાકાત લઈ ખેડૂતો સાથે વાતચીત કરી વહેલી તકે સહાય ચૂકવવાની હૈયાધારણા આપી છે. છોટાઉદેપુર જિલ્લામાં હાલ ખેતી નુકસાનનો સર્વેની કામગીરી ચાલુ છે. અત્યાર સુધી 22,000 હેક્ટરનું સર્વે થયું, જે પૈકી 16,000 હેક્ટરમાં નુકસાની થયાનું સામે આવ્યું છે. ખેડૂતોમાં મંત્રીની મુલાકાત બાદ વહેલી તકે સહાય મળે તેવી આશા બંધાઈ છે. અલ્લારકા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. મારા નિરીક્ષણ અને સ્થાનિક અધિકારીઓ સાથેની મુલાકાત દરમિયાન મને અહીં જોવા મળેલ છે કે આ વિસ્તારમાં ખેતીના પાકને પૂરના પાણી ફરી વળવાથી સારું એવું નુકસાન થયું છે. ક્યાંક ક્યાંક તો જમીન પણ ધોવાઈ ગઈ છે, એટલે ખેડૂતોને સારા પ્રમાણમાં નુકસાન થયું છે. રાહત પેકેજ ક્યારે જાહેર કરવાના છે? અત્યારે અમારી સર્વેની કામગીરી ખેતીવાડી ખાતા દ્વારા ચાલુ છે. સર્વેની કામગીરી જેમ પૂરી થશે એ તુરંત જ અમે કેટલું નુકસાન છે, કઈ પ્રકારની સહાય આપવી જોઈએ, આ બધી બાબતોની ચર્ચા વિચારણા કરી અને જેમ બને તેમ જલ્દી ખેડૂતોને મદદરૂપ થવા માટેની